શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ વચનામૃતમ શ્રી ગઢડા અંત્ય પ્રકરણના વચનામૃત વચનામૃત 35મો પ્રકૃતિ મરોડ્યાનું ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું તારીખ 12/4/1829 રવિવાર સંક્ષિપ્ત સાર પહેલો ગમે તેવા સુખ દુઃખ માન અપમાનમાં પણ જે હંમેશા પોતાનો જ અવગુણ લે પણ શ્રીહરિ તથા સંતનો અવગુણ ન લે તેનો આશરો ક્યારેય ટળે નહીં. સાર બીજો સાધુના હૃદયમાં સાક્ષાત ભગવાન રહ્યા હોવાથી સાધુના દ્રોહથી ભગવાન દુખાય છે, તેથી તેનું સૌથી અધિક પાપ લાગે છે. સાર ત્રીજો પ્રત્યક્ષ ભગવાનને સદા સાકાર તથા સર્વકર્તા સમજે તથા તેની ભક્તિ કરે એ આદિ 6 લક્ષણે યુક્ત સાધુની સેવાથી સાક્ષાત ભગવાનની સેવા કર્યાનું ફળ મળે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ માન અપમાન દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય જે એને એવો આશ્રય છે અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું છે, મૂંઝાતો તો હોય કેમ, જે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. ત્યારે વળી સુખમુનિએ પૂછ્યું છે, જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે? કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો પોતાના મનના જે સંકલ્પ તેની સામી દૃષ્ટિ રાખે છે, મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ને બળવાનપણે કયા વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય થાય, અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો એ પાર પડી જાય ને જો મરોડે તો એનો ઠા રહે નહીં, અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે, તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો
ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું, તેનો શું અભિપ્રાય છે? જે એ દૈત્ય વેરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું છે, વેરબુદ્ધિએ કરીને પણ એ દૈત્ય મારું ચિંતન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું. એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિક પણ જાણવું, અને વળી એમ જાણવું છે એ વેરબુદ્ધિએ કરીને આશરા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વેરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા, અને એ પક્ષ તો દૈત્યનો છે. અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા, એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. પછી સુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા, જે પ્રથમ તો મોટું લક્ષણ એ છે, જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને ગમે તેટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે છે, કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય, અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય, તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય, તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય, અને એ ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય, તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવવાડો આવે નહીં, અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે, અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય, તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે છે, આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય, તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોઈનું એમ ન થાય છે, આ તો કેટલાક વર્ષે ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહીં ને આ તે કોણ જાણે કેવોય હશે, એનું તો કાંઈ કળાતું નથી, એવો ન હોય, ને જેવો એ માહી બહાર હોય તેને સર્વે જાણે છે આ તે આવો છે, એવો જે સરળ સ્વભાવવાળો હોય, અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય, આવે છ લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 35મું થયું.